વેલકમ ટુ ઓપેરે ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બધા બાળકો? મજામાં ને? આજે આપણે જોવાનું છે ધોરણ ચાર, વિષય છે અમારી આસપાસ એટલે કે પર્યાવરણ. પાઠ છે 16, કામનો મહિનો. તમે પહેલા બે વિડીયોમાં ભણી ગયા કે દરેક પક્ષીઓમાં તેમની વિવિધતા કેવી હોય છે, તો કે અલગ અલગ હોય છે. તેમનો માળો બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે અને તેમની જગ્યા પણ કેવી હોય છે, અલગ અલગ હોય છે. દરેક પક્ષીઓ તેમના ઈંડા બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, એવું પણ આપણે ભણી ગયા. ખરો ને? ભણી ગયા કે નહીં? કે જેમ કે નાના પક્ષીઓ છે એ બધા મનુષ્યો અને બિલાડીઓ તેમજ કાગડા ખિસકોલી જેવા પક્ષીઓ અને પ્રાણીઓથી શું કરે છે? પોતાના ઈંડાને બચાવે છે અને તેમના બચ્ચાઓને શું કરે છે? ઉછેર કરે છે. આવું બધું આપણે ભણી ગયા. ખરું ને? ભણી ગયા ને? તો હવે આપણે આગળ જોઈશું પક્ષીઓના પંજા. તો જરૂરિયાત પ્રમાણે દરેક પક્ષીઓના પંજા કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. એમાં જો તમને પહેલો જે પંજો આપેલો છે એ પાણીમાં તરવા માટે ઉપયોગી આવે, જેમ કે બંને નખ જે છે એ ભેગા હોય છે, ચામડી સાથે જોડાયેલા હોય છે. ખરું કે નહીં? તો આ પાણીમાં તરવા કોને કામ આવે? તો કે બતકનો પંજો છે. ત્યાર પછી છે વૃક્ષની ડાળીઓ પકડવા માટે. તો વૃક્ષની ડાળીઓ પકડવા માટે તો કયા પક્ષીઓ આવે? તો કે કાગડો છે, મોર છે, આ બધા ઝાડ પર બેસે. એમના પણ પગ જોવો તો કે જે એમની જે ચામડી છે થોડી નીચેથી જોઈન્ટ છે કે નહીં? ત્યાર પછી છે ખોરાક ઝડપવા અથવા તો શિકાર કરવા માટે. ખોરાક ઝડપવા જેમ કે ગરુડ છે, બાજ છે, આ બધા શું છે? તો કે એ શિકાર કરે છે નાના નાના પક્ષીઓનો. કરે કે નહીં? સરસ. ત્યાર પછી આ પંજો જે છે એ છે જમીન પર ચાલવા માટે, જેમ કે લાંબા પગ છે એ, જેમ કે કબૂતર છે, બગલો છે, આ બધાના પગ કેવા હોય છે? તો કે નખવાળા હોય છે, સેજ લાંબા હોય છે. ત્યાર પછી છે વૃક્ષ પર ચડવા માટે. તો કે અલગ અલગ બાજુ એના પગ હોય છે, પંજા હોય છે અને નખ લાંબા હોય છે. ખરું ને? કેમ કે એના નખ તો આપણે કંઈ કાપી શકતા નથી. ત્યાર પછી પક્ષીના પંજામાં તમને સમજ પડી? ઓકે. ત્યાર પછી છે પક્ષીની ચાંચ. તો દરેક પક્ષીઓની ચાંચ અલગ અલગ હોય છે એ તો આપણને ખબર જ છે. ખરું ને? કે દરેક પક્ષીઓની ચાંચ જે છે એ એક સરખી હોતી નથી. હવે એમાં પહેલી જે ચાંચ છે એ છે ગરુડ બાજ. ક્યાં શા માટે એવું? તો કે માંસ ફાડવા અને ખાવા માટે આવી ચાંચનો ઉપયોગ થાય છે, જેમ કે ગરુડ છે, બાજ છે. વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે લાંબી હોય છે અને સેજ અણીદાર હોય છે. શા માટે એવું? તો કે એ વૃક્ષમાં માળો બનાવે છે, વૃક્ષને કાપે છે, જેમ કે લક્કડ તમે જોયું હશે તો કે ઝાડમાં ટક 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 કરતું જ હોય છે. ત્યાર પછી છે ફૂલોનો રસ સૂચવા. એ તમને એમ થાય પક્ષીઓ પણ ફૂલોનો રસ સૂચે? તો કે હા, જેમ કે હમિંગ બર્ડ જોયું છે તમે, એકદમ નાનું હોય, ચકલી કરતાં પણ નાનું હોય છે. પછી છે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા. તમે જાણો જ છો કોણ આવે? બગલો. વેરી ગુડ. ત્યાર પછી છે બીજ તોડવા અને વાટવા. તો કે કબૂતરની જાત. ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા. દરેક પ્રકારનો ખોરાક ખાય. તો કે કાગડો જે માંસ પણ ખાય છે અને અનાજ પણ ખાય છે, ખાય ને, જેમ કે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, આ બધું જ ખાય છે. સમજ પડે છે ને બાળકો તમને? સરસ, વેરી ગુડ. હવે આપણે પ્રાણીના દાંત વિશે ભણવાનું છે. શાના વિશે ભણવાનું છે? તો કે પ્રાણીના દાંત વિશે. આપણે પક્ષીના પંજા, પક્ષીની ચાંચ જોઈ ગયા, ખરું ને? હવે પ્રાણીના દાંત. જુઓ, ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે અને મોટા અને સપાટ હોય છે. જોયા છે ક્યારે ગાયના દાંત? સરસ. પછી જુઓ, બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. તીક્ષ્ણ એટલે કે અણીવાળા હોય છે. પછી જુઓ, સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે, એ ક્યારેય એનો ખોરાક ચાવતો નથી. પછી જુઓ, ખિસકોલીના આગળના દાંત જીવન પર્યાત વધ્યા કરે છે. વધ્યા કરે છે એટલે લાંબા થયા જ કરે, લાંબા થયા જ કરે. કદાચ કપાઈ ગયા હોય અને ભાંગી ગયા હોય તો પાછા એના દાંત વધી જાય છે. જીવન પર્યત એટલે કે જીવે ત્યાં સુધી. આપણે એવું હોત તો કે કદાચ આપણે જો પડી ગયા અને વાગ્યું આપણને અને આપણો દાંત ભાંગી ગયો, તો આપણે દાંત પાછો આવે છે? નથી આવતો. પણ ખિસકોલીને દાંત શું થાય છે? વધી જાય છે. તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય
છીએ. તો અહીંયા આપણે કામનો મહિનો જે પાઠ છે એ શું થાય છે, પૂરો થાય છે. તમને સમજ પડે છે ને બાળકો? સરસ. તો મેં તમને જે પેમ્પલેટ આપ્યો છે એમાંથી તમારે સવાલ જવાબ પાકા કરવાના છે અને સમજવાના છે. થેન્ક્સ.